फ्रेंड्स, वेलकम टू सीडी एजुकेशन। आजना वीडियो ने अंदर आप जुए धोरण 9 विषय विज्ञान तेना पाठ पहेलानी आप प्रश्नों की समझूती मेळवशुं। प्रश्न पहेलो, द्रव्य एटले शुं? उदाहरण आपो। जेना मार्क छे 2। उत्तर, आपणी आसपास नजर करता जुदा जुदा आकार, कद अने बनावटो धरावती अनेक वस्तुओ जोई शकाय छे। ब्रह्मांडनी दरेक वस्तु जे सामग्रीमांथी बनेली छे તે વૈજ્ઞાનિકોએ દ્રવ્ય નામ આપ્યું છે। જે વસ્તુ જગ્યા રોકે અને દળ ધરાવે છે તેને દ્રવ્ય કહે છે। ઉદાહરણ તરીકે હવા, ખોરાક, પથ્થરો, વાદળા, તારા, વનસ્પતિઓ, પ્રાણીઓ, પાણી, રેતીના કણ વગેરે। પ્રશ્ન 2, ભારતીય તત્વજ્ઞાનીઓ અને આધુનિક વૈજ્ઞાનિકોએ દ્રવ્યનું વર્ગીકરણ કેવી રીતે કર્યું હતું? માર્ક 2। ઉત્તર, પ્રાચીન કાળથી મનુષ્ય પોતાની ચોપાસ આસપાસની વસ્તુઓને સમજવાનો પ્રયત્ન કરતો આવ્યો છે। ભારતના પ્રાચીન તત્વજ્ઞાનીઓએ દ્રવ્યનું મૂળભૂત 5 તત્વોમાં વર્ગીકરણ કર્યું હતું, જેને પંચતત્વ તરીકે ઓળખવામાં આવ્યા છે। આ પંચતત્વ વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પાણી છે। તેમના મતે દરેક સજીવ કે નિર્જીવ વસ્તુ આ 5 મૂળભૂત તત્વોની બનેલી છે। ગ્રીક તત્વજ્ઞાનીઓએ પણ દ્રવ્યનું આ જ પ્રમાણ વર્ગીકરણ કર્યું હતું। આધુનિક વૈજ્ઞાનિકોએ દ્રવ્યનું વર્ગીકરણ ભૌગોલિક ગુણધર્મ અને રાસાયણિક સ્વભાવ એટલે કે પ્રકૃતિના આધારે કર્યું હતું। ત્યાર પછી જોઈએ દ્રવ્યો કણોનું બનેલું છે। પ્રશ્ન 3, જુદા જુદા વૈજ્ઞાનિકોના સમૂહ દ્વારા દ્રવ્ય વિશેની કઈ વિચારધારાઓ રજૂ થઈ હતી? ઉત્તર, ઘણા લાંબા સમયથી વૈજ્ઞાનિકોના સમૂહ દ્વારા દ્રવ્ય વિશે 2 વિચારધારાઓ રજૂ થઈ હતી। વૈજ્ઞાનિકોનો એક સમૂહ એમ માનતો હતો કે દ્રવ્ય લાકડાના અથવા લોખંડના ટુકડાની જેમ સતત સળંગ છે, જ્યારે બીજો સમૂહ એમ માનતો હતો કે દ્રવ્ય રેતીના કણની માફક નાના નાના કણોનો બનેલો છે। આમ દ્રવ્ય માટે ઉપરોક્ત વિચારધારાઓ રજૂ થઈ હતી। તેનો હેતુ દ્રવ્ય સતત કણોનું બનેલું છે તે માટેનો હતો। 100 મિલિલીટરનું એક બીકર લો, તેને પાણીથી અડધું ભરીને તેમાં પાણીના સ્તર પર નિશાન કરો। તેમાં થોડી ખાંડ અથવા મીઠું નાખીને કાચના સળિયા વડે હલાવીને ઓગાળો। પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં તેનું અવલોકન કરો। હવે આપણે અહીંયા આકૃતિ 1.1માં ચમચીમાં લીધેલ ખાંડ અથવા મીઠું સમગ્ર પાણીમાં ઓગળી ગયેલ છે, જે અહીંયા નીચે આકૃતિમાં દર્શાવે છે। પહેલાં શું લીધું? તો કે પાણી। ત્યાર પછી છે પાણીમાં શું નાખે છે? તો કે મીઠું। અને ત્યાર પછી પાણી અને પ્લસ મીઠું એટલે કે તેને ઓગાળે છે। હવે શું થશે? તો કે આપણે શું જોઈએ છીએ? તો કે ઓગાળ્યા પછી તે કણો પાણીના કણો વચ્ચેના ખાલી સ્થળોમાં મીઠાના કણો સમાય એટલે કે ગોઠવાઈ જાય છે। હવે અહીંયા પ્રશ્ન આપેલા છે, તમારા મત મુજબ બીકરમાં નાખેલી ખાંડ અથવા મીઠાનું શું થયું હશે? ઉત્તર, બીકરમાં નાખેલી ખાંડ અથવા મીઠું પાણીમાં ઓગળી દ્રાવ્ય ગયું છે, એટલે કે ઓગળી ગયું છે અથવા તો દ્રાવ્ય બની ગયું છે। ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે, તે ક્યાં અદૃશ્ય થઈ ગયા? ઉત્તર, ખાંડ અથવા મીઠાના કણો પાણીના અણુ વચ્ચે રહેલા અવકાશમાં ગોઠવાઈ ગયા। ત્યાર પછીનો પ્રશ્ન,
પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થાય છે? ઉત્તર, પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થતો નથી. નિષ્કર્ષણ, દ્રવ્ય સતત કણોનું બનેલું છે. ત્યાર પછી છે, દ્રવ્યના આ કણો કેટલા સૂક્ષ્મ હોય છે, જે આપણે આ પ્રવૃત્તિ જોઈ. હેતુ, દ્રવ્ય અતિ સૂક્ષ્મ કણોનું બનેલું છે. પોટેશિયમ પરમેંગનેટ એટલે કે KMnO4 સ્ફટિકના 2-3 કણ લઈ તેને 100 મિલિલિટર પાણીમાં ઓગાળો. આ દ્રવ્યમાંથી આશરે 10 મિલિલિટર દ્રાવ્ય લઈ તેને 90 મિલિલિટર શુદ્ધ પાણીમાં ઉમેરો. આ રીતે તૈયાર થયેલા દ્રાવણમાંથી ફરીથી 100 ml દ્રાવણ લઈ તેને 90 મિલિલિટર શુદ્ધ પાણીમાં ઉમેરો. આ જ રીતે દ્રાવણને 5-8 વખત મંદ બનાવો. એટલે પેલા શું કીધું છે, તો કે પેલા આપણે અહીંયા આકૃતિ આપેલી છે. એક બીકરની અંદર આપણે શું લીધું, તો કે 100 મિલિલિટર એટલે કે 1 લિટર પાણી લીધું છે. તેની અંદર આપણે શું કર્યું, તો કે આપણે કોઈ પણ દ્રાવ્ય તેની અંદર મેળવ્યું. ત્યાર પછી તેની અંદરથી 10 મિલિલિટર શું કરેલું છે, તો કે તેનો ભાગ કાઢેલો છે. તે જ મિલિલિટર છે તેને પાછું શું કરીશું, તો કે 90 મિલિલિટર સારું પાણી લીધું છે, શુદ્ધ પાણી તેને અંદર ભેળવશું. તેની અંદર ઓગાળીને ભેળવીને તે પાછું તેનું 10 મિલિલિટર ભાગ કાઢીશું અને તે નવા બીકરની અંદર આપણે નાખીશું, જે 90 મિલિલિટર ભરેલો છે તેવા બીકરમાં. તે પાછું કેમાં, તો કે નવા બીકરમાં નાખીશું. તેવો આપણે કેટલી વાર, તો કે 5-8 વાર કરીશું. તેથી આપણે શું મળશે, તો કે શુદ્ધ પાણી. શું હજી પાણી રંગીન રહે છે? ઉત્તર, પાણીને ગમે તેટલું મંદ કરવા છતાં પણ તે રંગીન જ રહે છે. નિષ્કર્ષણ, દ્રવ્ય અતિ સૂક્ષ્મ કણોનું બનેલું હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન 1.2, દ્રવ્યના કણોની લાક્ષણિકતા છે. દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો એટલે કે અવકાશ રહેલા હોય છે. પ્રશ્ન 4, દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય છે તેવું શાના આધારે કહી શકાય? ઉત્તર, જ્યારે પાણીમાં ખાંડ, મીઠું, ડેટોલ કે પોટેશિયમ પરમેંગનેટ ઉમેરવામાં આવે ત્યારે તે દ્રવ્યો પાણીમાં એક સરખા પ્રમાણમાં વહેંચાઈ જાય છે. આ જ પ્રમાણે જ્યારે આપણે ચા, કોફી કે લીંબુ પાણી બનાવીએ ત્યારે એક પ્રકારના દ્રવ્યો કણો વચ્ચેના સ્થાનોમાં અન્ય પ્રકારના દ્રવ્યના કણો ગોઠવાય છે. આ ઘટનાઓના આધારે કહી શકાય કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય છે. ત્યાર પછી, દ્રવ્યના કણો સતત પ્રગતિશીલ હોય છે તે આપણે આ પ્રવૃત્તિ દ્વારા સમજીએ. હેતુ, દ્રવ્યના કણો સતત ગતિશીલ છે. તમારા વર્ગના કોઈ એક ખૂણામાં થોડો સમય રહે પહેલા ઉજાયેલી અગરબત્તી મૂકો. હવે તેમાંથી ઉદ્ભવતી સુગંધ લેવા માટે તમારે તેની કેટલી નજીક જવું પડે? ઉત્તર, બુજાયેલી અગરબત્તીમાંથી ઉદ્ભવતી સુગંધ લેવા માટે આપણે તેની ખૂબ નજીક જવું પડે. પછીનો પ્રશ્ન, જો આ અગરબત્તીને સળગાવવામાં આવે તો શું થશે? શું દૂરથી આપણે તેની સુગંધ મળે છે? ઉત્તર, અગરબત્તીને સળગાવવાથી ઉદ્ભવતી સુગંધ આપણને દૂરથી પણ મળે છે. નિષ્કર્ષણ, દ્રવ્યના કણો સતત ગતિશીલ છે. તાપમાન વધતા તેમની ગતિમાં વધારો થાય છે. ત્યાર પછીનો પ્રવૃત્તિ છે. હેતુ, જુદી જુદી ઘનતા ધરાવતા પ્રવાહીના પ્રસરણ માટે લાગતો સમય સમાન હોતો નથી. તેની અંદર 2 બીકરમાં સમાન કદ ધરાવતું પાણી લો. 1 બીકરમાં ભૂરી લાલ શાહીનું 1 ટીપું બીકરની દિવાલ બાજુથી ધ્યાનપૂર્વક અને ધીમેથી ઉમેરો.
બીજા બીકરમાં તે જ પ્રમાણે મધનું એક ટીપું બીકરની દિવાલ બાજુથી ઉમેરો. ત્યારબાદ બંને બીકરમાંના દ્રાવણને તમારા ઘર અથવા તો વર્ગના કોઈ ઉપ ખૂણામાં હલાવ્યા વિના રાખી મૂકો. અવલોકન એક, જો બીકરમાં ભૂરી અથવા તો લાલ શાહીનું ટીપું ઉમેર્યું હતું તેમાં શાહીનું ઝડપથી પ્રસરણ થાય છે. બે, જો બીકરમાં મધનું ટીપું ઉમેર્યું હતું તેમાં મધનું ઝડપથી પ્રસરણ થતું નથી. નિષ્કર્ષણ, જુદી જુદી ઘનતા ધરાવતા પ્રવાહીના પ્રસરણ માટે જુદો જુદો સમય લાગે છે. હેતુ, તાપમાન બદલાતા પ્રસરણ માટે લાગતો સમય બદલાય છે એટલે પ્રસરણ તાપમાન પર આધાર રાખે છે. ગરમ પાણી ભરેલા એક પાત્રમાં તથા ઠંડા પાણી ભરેલા બીજા પાત્રમાં કોપર સલ્ફેટ એટલે કે CuSO4 અથવા પોટેશિયમ પરમેંગેનેટ KMnO4 સ્ફટિકનો એક કણ ઉમેરી તેને એક બાજુ મૂકી રાખો. દ્રાવણને હલાવશો નહીં. સ્ફટિકને તળિયે બેસવા દો. એકમાં ગરમ પાણી છે અને એકમાં ઠંડુ પાણી છે. ત્યાર પછી પ્રશ્ન છે, પાત્રમાં ઘન સ્ફટિક કણની બરાબર ઉપરના ભાગમાં શું દેખાય છે? ઉત્તર, ઘન સ્ફટિક કણનું પ્રસરણ થવાનું શરૂ થાય છે. બે, સમય પસાર થતાં શું થાય છે? ઉત્તર, જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ ઘનનું પ્રવાહીમાં વધુ ને વધુ પ્રસરણ થાય છે. તેના દ્વારા ઘન અને પ્રવાહી કણો વિશે શો ખ્યાલ આવે છે? જવાબ, થોડા સમય બાદ પ્રવાહી કણોમાં ઘન તણો મિશ્ર થઈ જાય છે. ચોથું, સી શું તાપમાન બદલાતા મિશ્ર થવાનો દર બદલાય છે? કેવી રીતે, શા માટે? ઉત્તર, તાપમાન વધતા કણોની ગતિ જ ઊર્જા વધે છે, આથી મિશ્ર થવાનો દર વધે છે. નિષ્કર્ષણ, તાપમાન વધતા કણોની ગતિ જ ઊર્જા વધે છે, આથી પ્રસરણ માટે લાગતો સમય ઘટે છે. પ્રશ્ન પાંચ, દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જણાવો. ઉત્તર, દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે. એક, દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે એટલે કે તે ગતિ જ ઊર્જા ધરાવે છે. તાપમાન વધતા કણોની ગતિ જ ઊર્જા વધે છે. દ્રવ્યના કણો એકબીજામાં આંતર મિશ્રિત થયેલા હોય છે કારણ કે એક દ્રવ્યના કણો વચ્ચેના અવકાશમાં બીજા દ્રવ્યના કણો ગોઠવાય છે અને સમાન રીતે મિશ્ર થાય છે. દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. દ્રવ્યના કણો નિશ્ચિત દર ધરાવે છે. પ્રશ્ન છ, પ્રસરણ એટલે શું? ઉત્તર, બે જુદા જુદા પ્રકારના દ્રવ્યોના કણોની એકબીજામાં આંતર મિશ્ર થવાની ઘટનાને પ્રસરણ કહે છે. તાપમાન વધતા પ્રસરણ વધુ ઝડપી બને છે. ત્યાર પછી જોઈએ, દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે તેની અંદર રમતને કોઈ મેદાનમાં રમો. નીચે દર્શાવ્યા પ્રમાણે ચાર જૂથ બનાવી માનવ સાંકળ રચો. પ્રથમ જૂથ ઇદુ મિસ્મી નૃત્યની માફક પાછળની બાજુએથી એકબીજાનો હાથ પકડી માનવ સાંકળ રચશે. બીજું જૂથ એકબીજાના હાથ પકડી માનવ સાંકળ રચશે. ત્રીજું જૂથ એકબીજા સાથે માત્ર આંગળીના ટેડવાના સ્પર્શથી માનવ સાંકળ રચશે. ચોથું જૂથ આ ત્રણેય જૂથમાં રચાયેલી સાંકળોને એક પછી એક તોડીને શક્ય તેટલા નાના જૂથ બનાવવાનો પ્રયત્ન કરશે. ઉત્તર, પ્રશ્ન પહેલો, ક્યુ જૂથ સરળતાથી તૂટ્યું હશે, શા માટે? ઉત્તર, ત્રીજું જૂથ સરળતાથી તૂટ્યું હશે કારણ કે તેઓ એકબીજા સાથે નિર્બળ આકર્ષણ બળ દ્વારા જોડાયેલા છે. બીજો પ્રશ્ન, જો આપણે દરેક વિદ્યાર્થીને દ્રવ્યના કણ તરીકે ગણીએ તો ક્યા જૂથમાં દ્રવ્યના કણો એકબીજાને મહત્તમ આકર્ષણ બળથી જકડી રાખે છે? ઉત્તર, પ્રથમ જૂથમાં
દ્રવ્યના કણો એકબીજાને મહત્તમ આકર્ષણ બળથી જકડી રાખે છે. પ્રવૃત્તિ 1.7. એક લોખંડની ખીલી, ચોકનો ટુકડો અને રબર બેન્ડ લો. તેને હથેળી વડે પ્રહાર કરી કાપીને અથવા ખેંચીને તોડવાનો પ્રયાસ કરો. પ્રશ્ન: ઉપયુક્ત ત્રણેય પદાર્થો પૈકી શેમાં કણો એકબીજા સાથે પ્રબળ આકર્ષણ બળથી જોડાયેલા છે? ઉત્તર: ત્રણેય પદાર્થો પૈકી લોખંડની ખીલીના કણો એકબીજા સાથે પ્રબળ આકર્ષણ બળથી જકડાયેલા છે. પ્રવૃત્તિ 1.8. પાણીનો નળ ખોલીને આંગળી વડે પાણીના પ્રવાહને અટકાવવાનો પ્રયત્ન કરો. પ્રશ્ન: શું પાણીનો પ્રવાહ આ રીતે અટકાવી શકાય છે? ઉત્તર: પાણીનો પ્રવાહ આંગળી વડે ન અટકાવી શકાય. બીજો પ્રશ્ન: પાણીનો પ્રવાહ શા માટે અટકાવી શકાતો નથી? ઉત્તર: કારણ કે પાણીના અણુ વચ્ચે આકર્ષણ બળ પ્રવર્તે છે. પ્રશ્ન 7. નીચેના પૈકી કયા દ્રવ્યો છે? ખુશી, હવા, પ્રેમ, સુગંધ, ધિક્કાર, બદામ, વિચાર, ઠંડી, ઠંડુ, પીણું, અત્તરની સુગંધ. ઉત્તર: ખુરશી, હવા, બદામ, ઠંડુ પીણું અને અત્તરની સુગંધ દ્રવ્યો છે. પ્રશ્ન 8. નીચેના અવલોકનો માટેનું કારણ આપો. ગરમ ખોરાકની સોડમ એટલે કે વાસ થોડા મીટર દૂર સુધી પણ આવે છે. જ્યારે ઠંડા થઈ ગયેલા ખોરાકની સોડમ એટલે કે વાસ લેવા માટે તેને વધુ નજીક જવું પડે છે. ઉત્તર: ગરમ ખોરાકની સોડમ એટલે કે વાસ થોડા મીટર દૂર સુધી પણ આવે છે, કારણ કે તાપમાન વધતા કણોની ગતિ જ ઊર્જા વધે છે. આથી તે હવામાં ભળી ઝડપી પ્રસરે છે. જ્યારે ઠંડા થઈ ગયેલા ખોરાકની સોડમ વાસ લેવા માટે તેની વધુ નજીક જવું પડે છે, કારણ કે અહીં કણોની ગતિ જ ઊર્જા ઓછી હોવાથી તેનું પ્રસરણ ધીમું થાય છે. પ્રશ્ન 9. તરવૈયો સ્વિમિંગ પુલમાં પાણીના પ્રવાહને કાપીને આગળ વધી શકે છે. અહીં દ્રવ્યોનો કયો ગુણધર્મ જોવા મળે છે? ઉત્તર: દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાન એટલે કે અવકાશ હોય છે તથા દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. અહીં દ્રવ્યોનો આ ગુણધર્મ જોવા મળે છે. પ્રશ્ન 10. દ્રવ્યના કણોમાં કયા પ્રકારની લાક્ષણિકતાઓ હોય છે? ઉત્તર: દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે. 1. દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ હોય છે અને ચોક્કસ દળ ધરાવે છે. 2. દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો એટલે કે અવકાશ રહેલા હોય છે, તેથી એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં સરળતાથી મિશ્ર થઈ શકે છે. 3. દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે એટલે કે ગતિ જ ઊર્જા ધરાવે છે. તાપમાન વધતા કણોની ગતિ જ ઊર્જા વધે છે. 4. દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. 1.3. દ્રવ્યની અવસ્થાઓ. તો આપણે તેનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 11. દ્રવ્યની અવસ્થા શા માટે ઉદ્ભવે છે? દ્રવ્ય અવસ્થાના પ્રકાર જણાવી દરેક અવસ્થાના 3-3 ઉદાહરણ આપો. ઉત્તર: દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ અને આંતર આવરણીય આકર્ષણ બળની પ્રબળતા જુદી જુદી હોવાના કારણે દ્રવ્યની અવસ્થાઓ ઉદ્ભવે છે. દ્રવ્યની અવસ્થાઓ 3 છે. 1. ઘન, 2. પ્રવાહી અને 3. વાયુ. હવે ઘન અવસ્થાની અંદર તાંબુ, લોખંડ અને બરફ આવે છે. પ્રવાહી અવસ્થાની અંદર પાણી, પેટ્રોલ અને આલ્કોહોલ. વાયુ અવસ્થાની અંદર હવા, નાઇટ્રોજન અને ઓક્સિજન આવે છે. ત્યાર પછી જોઈએ પ્રવૃત્તિ 1.9 પાના નંબર 4 ઉપર. હેતુ: ઘન અવસ્થાના ગુણધર્મોનો અભ્યાસ કરવો. જે આપણે નીચે આપેલી વસ્તુઓ એકત્રિત કરો: પેન, પુસ્તક, સોય અને દોરીનો ટુકડો. ઉપરોક્ત
વસ્તુઓને કોરા કાગળ પર મૂકી તેની ફરતે પેન્સિલ વડે તેના આકારનું રેખાચિત્ર બનાવો. પ્રશ્ન પહેલું, શું આ તમામ વસ્તુઓ ચોક્કસ આકાર, સીમા અને કદ હોય છે? ઉત્તર, હા, આ દરેક વસ્તુઓ ચોક્કસ આકાર, સીમા અને કદ ધરાવે છે. બીજો પ્રશ્ન, તેઓને હથોડી વડે ટીપવાથી કે તેઓને ખેંચવાથી કે નીચે પાડવાથી શું થાય છે? ઉત્તર, તેઓનો મૂળભૂત આકાર બદલાતો નથી. ત્રીજો પ્રશ્ન, શું આ તમામ વસ્તુઓનું એકબીજામાં પ્રસરણ શક્ય છે? ઉત્તર, ના, આ વસ્તુઓનું એકબીજામાં પ્રસરણ શક્ય નથી. ચાર, બળ લગાવીને આ વસ્તુઓને સંકોચવાનો કે દબાવવાનો પ્રયાસ કરો, શું તેનું સંકોચન થઈ શકે છે? ઉત્તર, આ વસ્તુઓનું સંકોચન લગભગ શક્ય છે. પ્રશ્ન બાર, ઘન અવસ્થા ગુણધર્મો, લાક્ષણિકતાઓ જણાવો. ઉત્તર, ઘન અવસ્થા એટલે કે ધન પદાર્થના ગુણધર્મો નીચે મુજબ છે. એક, ધન પદાર્થને ચોક્કસ આકાર, કદ અને સીમા હોય છે. બે, ધન પદાર્થ પર બાહ્ય દબાણની ખાસ અસર થતી નથી અને તેથી સંકોચન પામતા નથી, એટલે કે અદબનીય છે. ત્રણ, ઘન પદાર્થ તરલ હોતા નથી, આથી વહી શકતા નથી. ચાર, બાહ્ય બળ લગાવવાથી ઘન પદાર્થ તૂટી શકે છે, પરંતુ તેમના આકારમાં ફેરફાર થવો મુશ્કેલ છે, આથી જ તેઓ દ્રઢ હોય છે. પાંચ, સ્પનજ એટલે કે વાદળીને આપણે દબાવી શકીએ છીએ કારણ કે તેના ઘટક કણોની વચ્ચે રહેલી જગ્યાઓમાં હવા બહાર નીકળી જાય છે, પરંતુ અવસ્થા બદલાતી નથી. ત્યાર પછી પ્રવાહી અવસ્થા માટે હેતુ, પ્રવાહી અવસ્થા ગુણધર્મોનો અભ્યાસ કરવો. એક, નીચે દર્શાવેલી વસ્તુઓ એકઠી કરો. એક, પાણી, ખોરાક, રાંધવાનું તેલ, દૂધ, જ્યુસ એટલે કે રસ અને ઠંડુ પાણી. બ, પ્રયોગશાળામાં માપન એટલે કે નળાકાર ની મદદથી જુદા જુદા આકારના પાત્રો એટલે કે વાસણોમાં 50 મિલીલીટર કદ પર નિશાન કરો. પ્રશ્ન, આ પ્રવાહીઓને ભોંય તળિયે ઢોળી દેવાથી શું થશે? ઉત્તર, ભોંય તળિયા પર પ્રવાહી ફેલાઈ જાય છે. પ્રશ્ન બે, કોઈ એક પ્રવાહીનું 50 મિલીલીટર કદ લઈ જુદા જુદા આકારમાં પાત્રોમાં એક પછી એક ભરો, શું દરેક વખતે તેનું કદ સમાન રહે છે? ઉત્તર, પ્રવાહીનું કદ દરેક વખતે એક સમાન જ રહે છે. ત્યાર પછીનો પ્રશ્ન, શું પ્રવાહીનો આકાર એક સમાન જળવાઈ રહે છે? ઉત્તર, ના, પ્રવાહીનો આકાર પાત્રના આકાર પ્રમાણેનો થાય છે, એક સમાન જળવાઈ રહેતો નથી. પ્રવાહીને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડતા તે સરળતાથી વહન પામે છે. ઉત્તર, હા, પ્રવાહી સરળતાથી વહન પામે છે. પ્રશ્ન તેર, પ્રવાહી અવસ્થાના ગુણધર્મો જણાવો. ઉત્તર, એક, પ્રવાહી અવસ્થાની પ્રવાહી પદાર્થને નિશ્ચિત આકાર હોતો નથી, પરંતુ તે નિશ્ચિત કદ ધરાવે છે. બે, પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્ર જેવો આકાર ધારણ કરે છે. ત્રણ, પ્રવાહીમાં વહનશીલતાનો ગુણ છે, તેથી જ તેનો આકાર બદલાય છે. ચાર, પ્રવાહી તરલ છે પરંતુ સખત એટલે કે દ્રઢ નથી. પાંચ, ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં પ્રસરણ સંભવિત શકે છે. છ, વાતાવરણમાંનો ઓક્સિજન એટલે કે O2 અને કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 વાયુ પાણીમાં પ્રસરણ પામે છે અને કંઈક અંશે દ્રાવ્ય થાય છે, આમ વાયુ પણ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે છે. સાત, ઘન પદાર્થને સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર વધુ હોય છે કારણ કે પ્રવાહી અવસ્થામાં દ્રવ્યના કણો સ્વતંત્ર રૂપે ગતિ કરે છે અને ઘનની સાપેક્ષે પ્રવાહીના કણો વચ્ચે અવકાશ વધુ હોય છે. આઠ, પ્રવાહી ઘન
ની સરખામણીમાં વધુ સંકોચન પામી શકે છે, કારણ કે ધન પદાર્થની સરખામણીમાં પ્રવાહી પદાર્થના કણો વચ્ચે આંતર આવરણીય આકર્ષણ બળ ઓછું હોય છે. 9. પ્રવાહીને દબાણ આપતા તેના કદમાં નહિવત ઘટાડો થાય છે, જેને પ્રવાહીનું સંકોચન કહે છે. વાયુ અવસ્થા જોઈએ. વાયુ અવસ્થાના ગુણધર્મોનો અભ્યાસ કરવો. 100 મિલીલીટરની 3 સિરિંજ લો અને તેના શિર્ક એટલે કે અગ્રભાગને રબરના બુચથી બંધ કરી દો, જે આપણે અહીંયા આકૃતિમાં દર્શાવેલ છે, તે આપણે પછી સમજીશું. પહેલાં જોઈએ. દરેક સિરિંજના પિસ્ટનને દૂર કરો. પ્રથમ સિરિંજના હવા રહેવા દો, બીજામાં સામાન્ય ક્ષાર અને ત્રીજામાં પાણી ભરો. પિસ્ટનને ફરીથી સિરિંજમાં ભરાવો. સિરિંજના પિસ્ટનની ગતિશીલતા સરળ બનાવવા માટે તેની સપાટી પર થોડી પેટ્રોલિયમ જેલી એટલે કે વેલાયન્સ લગાવો. દરેક પિસ્ટનને સિરિંજમાં નાખીને દબાવવાનો પ્રયત્ન કરો. પ્રશ્ન જોઈએ. તમે શું જોયું? કઈ સ્થિતિમાં પિસ્ટન સહેલાઈથી સિરિંજમાં જઈ શકે છે? ઉત્તર: જે સિરિંજમાં હવા એટલે કે વાયુ ભરેલી છે તેમાં પિસ્ટન સહેલાઈથી જઈ શકે છે. ત્યાર પછી તમારા અવલોકન પરથી તમે શું તારણ નક્કી કર્યું? ઉત્તર: વાયુ અવસ્થા સરળતાથી દબનીય છે. પ્રશ્ન 14. વાયુ અવસ્થાના ગુણધર્મો જણાવો. ઉત્તર: 1. વાયુ અવસ્થાને પોતાના ચોક્કસ આકાર કે કદ હોતું નથી, પરંતુ ચોક્કસ દળ હોય છે. 2. ઘન તેમજ પ્રવાહીની તુલનામાં વાયુનું સંકોચન ઘણી વધુ માત્રામાં થાય છે. આપણા ઘરમાં ખોરાક રાંધવા માટે વપરાતો પ્રવાહીયુક્ત પેટ્રોલિયમ વાયુ અથવા તો હોસ્પિટલોમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડરમાં સંકોચિત વાયુ હોય છે. આજકાલ વાહનોમાં બળતણ તરીકે સંકોચિત કુદરતી વાયુનો ઉપયોગ થાય છે. વાયુમાં સંકોચનીયતા પ્રમાણમાં વધુ હોવાને કારણે વાયુના અતિશય વધુ કદને ઓછા કદ ધરાવતા સિલિન્ડરમાં સંકોચિત કરી શકાય છે અને આસાની એટલે કે સરળતાથી એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકાય છે. 3. કણોની ઝડપથી ગતિ અને કણો વચ્ચેના ખૂબ વધુ ખાલી અવકાશને કારણે વાયુઓનું અન્ય વાયુઓમાં પ્રસરણ ખૂબ જ ઝડપથી થાય છે. 4. વાયુ અવસ્થાના કણોની ગતિ હલનચલન એટલે કે અસ્તવ્યસ્ત અનિયમિતતા અને વધુ હોય છે. આ અસ્તવ્યસ્ત અગતિને કારણે કણો એકબીજા સાથે તેમજ પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવે છે. પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને કારણે વાયુનું દબાણ ઉદ્ભવે છે. પ્રશ્ન 15. પદાર્થના પ્રતિ એકમ કદના દળને તેની ઘનતા કહે છે. નીચેના વધતી જતી ઘનતાના પ્રમાણે ક્રમમાં ગોઠવો. હવા, ચીમનીમાંથી નીકળતો ધુમાડો, મધ, પાણી, ચોક, રૂ અને લોખંડ. ઉત્તર: હવા, ચીમનીમાંથી નીકળતો ધુવાળો, રૂ, પાણી, મધ, ચોક અને લોખંડ. પ્રશ્ન 16. એ પદાર્થની ભિન્ન અવસ્થાઓના ગુણધર્મોમાં જોવા મળતો ફેરફાર કોષ્ટક રૂપે દર્શાવો. 1. આકાર, તે નિશ્ચિત છે. પ્રવાહી અનિશ્ચિત છે અને વાયુ પણ અનિશ્ચિત છે. 2. કદ, નિશ્ચિત, નિશ્ચિત અને વાયુ છે અનિશ્ચિત છે. 3. દબનીયતા, તો ઘન છે અદબનીય છે, આશિંક દબનીય અને વધુ દબનીય. 4.
પ્રશ્ન અંદર ધનમાં અતિશય ઓછો, પ્રવાહીમાં ઘન કરતા વધુ અને વાયુ કરતા ઓછો. વાયુમાં ઘન અને પ્રવાહી કરતા વધુ. પાંચ, તરલા એટલે કે સખતાઈ, દ્રઢ, વધુ સખત. તરલ વહનશીલ છે, ઓછો સખત છે. વાયુ ખૂબ જ વહનશીલ છે. છ, આંતરાવણીય આકર્ષણ બળ ધનની અંદર આવશે મહત્તમ, પ્રવાહીમાં ઘન કરતા ઓછું, વાયુમાં લઘુત્તમ. સાત, ઘનતા કણોની ગોઠવણી ધનની અંદર ગીચ, પ્રવાહીમાં ઓછી ગીચ, વાયુમાં અવ્યવસ્થિત. બી, સખતાઈ પદાર્થ પર બાહ્ય બળ લગાવવા છતાં પણ પોતાનો મૂળ આકાર જાળવી રાખવાના ગુણધર્મને સખતાઈ કહે છે. સંકોચનીયતા દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય છે, બાહ્ય બળ લગાડતા આ કણો એકબીજાની નજીક આવવાના ગુણધર્મોને સંકોચનીયતા એટલે કે દબનીયતા કહે છે. તરલતા દ્રવ્યના ઘટક કણોના જુદી જુદી દિશામાં વહન પામવાના ગુણધર્મને તરલતા કહે છે. પાત્રમાં વાયુને ભરવો એટલે કે વાયુ અવસ્થામાં કણોની ગતિ અનિયમિત હોય છે, આ અનિયમિત ગતિને કારણે વાયુને પાત્રમાં ભરી શકાય છે. આકાર ઘન અવસ્થામાં મહત્તમ આંતરાવણીય આકર્ષણ બળ અને ચોક્કસ આકાર હોય છે. ગતિ ઉર્જા ઉત્તર આવશે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે, સતત ગતિશીલ કણો સાથે સંકળાયેલી ઉર્જાને ગતિજ ઉર્જા કહે છે. ઘનતા પદાર્થના પ્રતિ એકમ કદના દળને તેની ઘનતા કહે છે. ઘનતા એટલે દળના છેદમાં કદ. પ્રશ્ન 17, કારણો દર્શાવો. એ, વાયુને જે પાત્રમાં રાખવામાં આવે તે સમગ્ર પાત્રને તે પૂરેપૂરી રીતે ભરી દે છે. ઉત્તર, વાયુ અવસ્થામાં દ્રવ્યના ઘટક કણો નિર્બળ, અંતરાવણીય આકર્ષણ બળ અને મહત્તમ ગતિજ ઉર્જા ધરાવે છે. વાયુના ઘટક કણો શક્ય બની જ દિશામાં પ્રસરણનો ગુણધર્મ ધરાવે છે. આથી વાયુને જે પાત્રમાં રાખવામાં આવે તે સમગ્ર પાત્રને પૂરેપૂરી રીતે ભરી દે છે. બે, વાયુ એ પાત્રની દિવાલો પર દબાણ ઉત્પન્ન કરે છે. ઉત્તર, વાયુ અવસ્થાના કણોની ગતિ હલનચલન એટલે કે અસ્તવ્યસ્ત અને વધુ હોય છે. આ અસ્તવ્યસ્ત ગતિને કારણે કણો એકબીજાથી સાથે તેમજ પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવે છે. આથી વાયુએ પાત્રની દિવાલ પર દબાણ ઉત્પન્ન કરે છે. ત્રણ, લાકડાનું ટેબલ ઘન પદાર્થ કહેવાય કારણ કે લાકડાના ટેબલના ઘટકો કણો એકબીજા સાથે પ્રબળ આંતરક આવણીય આકર્ષણ બળ દ્વારા જકડાયેલા હોય છે. તેમની વચ્ચે નહિવત આંતરાવણીય અંતર હોય છે, તે દબનીય છે, તે વહનશીલ નથી. આ બધા ગુણધર્મો દ્રવ્યની ઘન અવસ્થાના હોય લાકડાનું ટેબલ ઘન પદાર્થ કહેવાય છે. ચાર, આપણે આસાનીથી આપણો હાથ હવામાં ફેરવી શકીએ છીએ, પરંતુ એક લાકડાના ટુકડામાં આ જ રીતે હાથ ફેરવવા માટે આપણે કરાટેની રમતમાં ચેમ્પિયન થવું પડશે. ઉત્તર, હવામાં રહેલા ઘટક કણો નિર્બળ આંતરાવણીય આકર્ષણ બળ ધરાવે છે, ઉપરાંત થોડાક જ બળ દ્વારા તેમને સરળતાથી અલગ કરી શકાય છે. જ્યારે ઘન પદાર્થના ઘટક કણો વચ્ચે પ્રબળ આંતરાવણીય આકર્ષણ બળ હોય છે, આથી તેઓ એકબીજા સાથે પ્રબળતાથી જકડાયેલા રહે છે. પરિણામે તેમને અલગ કરવા ખૂબ જ બાહ્ય બળ લગાવવું પડે છે. આથી આપણે આસાનીથી આપણો હાથ હવામાં ફેરવી શકીએ છીએ, પરંતુ એક લાકડાના ટુકડામાં આ જ રીતે હાથ ફેરવવા
માટે આપણે કરાટેની રમતમાં ચેમ્પિયન થવું પડશે. પ્રશ્ન 18. સામાન્ય રીતે ઘન પદાર્થોની સરખામણીમાં પ્રવાહી પદાર્થોની ઘનતા ઓછી હોય છે, પરંતુ તમે બરફના ટુકડાને પાણી ઉપર તરતો જોયો હશે. દર્શાવો કે આવું શા માટે થાય છે. ઉત્તર: બરફ એ આંતરાવરણીય પોલાણ ધરાવતું પાણીનું ઘન સ્વરૂપ છે. તેનું કદ વધુ પડતું દળ ઓછું હોવાથી તેને ઘનતા ઓછી છે. આથી બરફ પાણી પર તરી શકે છે. પ્રશ્ન 19. કયો પદાર્થ દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ સરળતાથી ધરાવી શકે છે? ઉત્તર: પાણી દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ સરળતાથી ધરાવી શકે છે. ઘન બરફ સ્વરૂપે H2O પ્રવાહી, પાણી સ્વરૂપે H2O વાયુ, પાણીની બાષ્પ સ્વરૂપે H2O ગેસ. એક બીકરમાં 150 ગ્રામ બરફના ટુકડા લઈ આકૃતિ 1.8 એમાં દર્શાવ્યા મુજબ તેમાં પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર એવી રીતે ગોઠવો કે જેથી થર્મોમીટરનો બલ્બ બરફના ટુકડાના સંપર્કમાં રહે. ધીમા તાપે બિકરને ગરમ કરવાનું શરૂ કરો. જ્યારે બરફ પીગળવા માંડે ત્યારે તાપમાન નોંધી લો. જ્યારે બરફ સંપૂર્ણ રીતે પાણી એટલે કે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જાય ત્યારે ફરીવાર તાપમાન નોંધી લો. ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં જતા આ રૂપાંતર માટે તમારું અવલોકન નોંધો. નિષ્કર્ષણ: બરફ 0 સેલ્સિયસ તાપમાને પીગળવા માંડે છે તથા 0 સેલ્સિયસ તાપમાને બરફ સંપૂર્ણ રીતે પાણીમાં રૂપાંતરિત થાય છે. હવે આકૃતિ 1.8 બીમાં દર્શાવ્યા મુજબ બીકરમાં એક કાચનો સળિયો રાખીને તેના દ્વારા હલાવતા પાણી ઉકાળે ત્યાં સુધી તેને ગરમ કરો. જ્યાં સુધી મોટા પાણી ભાગના પાણીના પાણીની બાષ્પ બની જાય ત્યાં સુધી થર્મોમીટરના તાપમાન પર નજર રાખો. પાણીની પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતર માટે અવલોકનો નોંધો. નિષ્કર્ષણ: પાણીનું પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતર 100 સેલ્સિયસ તાપમાને થાય છે. પ્રશ્ન 20. તાપમાન વધારતા ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં સંપૂર્ણ રૂપાંતર પામી જાય છે, શા માટે? ઉત્તર: ઘન પદાર્થનું તાપમાન વધારતા તેના કણોની ગતિજ ઉર્જા વધે છે. ગતિ ઉર્જામાં વધારો થવાથી કણ વધુ ઝડપથી કંપન કરવા લાગે છે. ઉષ્મા એટલે કે ગરમી દ્વારા આપવામાં આવેલી ઉર્જા એ કણો વચ્ચેના આકર્ષણ બળની ઉપરવટ જાય છે, જેથી કણ પોતાનું નિયત સ્થાન છોડીને વધુ સ્વતંત્ર રીતે ગતિ કરવા લાગે છે. એ અવસ્થા એવી રીતે આવે છે કે જ્યારે ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં સંપૂર્ણ રૂપાંતર પામી જાય છે. પ્રશ્ન 21. ગલન અને ગલનબિંદુ એટલે શું? ગલનબિંદુ શું દર્શાવે છે? બરફનું ગલનબિંદુ જણાવો. ઉત્તર: ગલન એટલે દ્રવ્યની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરની પ્રક્રિયાને ગલન કહે છે. ગલનબિંદુ જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને તે ઘન પદાર્થનું ગલનબિંદુ કહે છે. કોઈ પણ ઘન પદાર્થનું ગલનબિંદુ તેમાં રહેલા કણો વચ્ચેના આકર્ષણ બળની પ્રબળતા દર્શાવે છે. બરફનું ગલનબિંદુ 273.16 કેલરી છે. પ્રશ્ન 22. સમજાવો ગલન ગુપ્ત ઉષ્મા. ઉત્તર: ગલનના પ્રયોગથી પ્રક્રિયા દરમિયાન ગલનબિંદુ સુધી પહોંચ્યા બાદ જ્યાં સુધી સંપૂર્ણ બરફ પીગળી ન જાય ત્યાં સુધી તાપમાન બદલાતું નથી. બિકરને ગરમી આપવા છતાં તાપમાન અચળ રહે છે. પોઈન્ટ: કણો વચ્ચેના પારસ્પરિક આકર્ષણ બળની ઉપરવટ જઈ દ્રવ્યની અવસ્થા બદલાવા માટે ઉષ્માનો ઉપયોગ થાય છે, પરંતુ તાપમાનમાં કોઈ પણ ફેરફાર દર્શાવ્યા સિવાય જ બરફ આ ઉષ્મા ઉર્જા શોષી લે છે. એવું માનવામાં આવે છે કે આ ઉષ્મા ઉર્જા
બિકરમાં રહેલા સંગઠકોમાં છુપાયેલી હોય છે, જેને ગુપ્ત ઉષ્મા કહે છે. અહીં ગુપ્તનો અર્થ છુપાયેલી એમ કરવામાં આવે છે. પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને મને એક વાતાવરણ દબાવે એક કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. એટલે કે 0°C 273 કેલેરી તાપમાને પાણીના કણોની ઊર્જા તે જ તાપમાને બરફના કણોની ઊર્જા કરતાં વધુ હોય છે. બરફની ગલનગુપ્ત ઊર્જા 3.35×10^5 જેલ કેજી -1 છે. પ્રશ્ન 23. તાપમાનનો આંતરિક SI એકમ જણાવો. તાપમાનનું મૂલ્ય કેલ્વિન માપક્રમમાંથી સેલ્સિયસ અને સેલ્સિયસ માપક્રમમાંથી કેલ્વિન માપક્રમમાં રૂપાંતર કેવી રીતે કરવામાં આવે છે? ઉત્તર. તાપમાનનો આંતરિક SI એકમ કેલ્વિન છે. 0°C = 273.16 કેલ્વિન થાય છે. સરળતા ખાતર આપણે 0°C = 273 કેલરી લઈએ છીએ. તાપમાનનું આ કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસમાં ફેરવવા માટે આપેલા તાપમાનમાંથી 273 બાદ કરવામાં આવે છે અને અંશ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવામાં આપેલ તાપમાનમાં 273 ઉમેરવામાં આવે છે. પ્રશ્ન 24. વ્યાખ્યા આપો. 1. ઉત્કલન બિંદુ. 2. બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. 1. ઉત્કલન બિંદુ. 1. વાતાવરણના દબાણે અને જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે છે તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન કહે છે, અથવા જે તાપમાનને પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય છે તે તાપમાને તે જ દબાણે તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. પર્વતની તળેટીએ અને પર્વતના શિખર પર વાતાવરણનું દબાણ જુદું જુદું હોવાથી બંને સ્થળે ઉત્કલન બિંદુ જુદું જુદું હોઈ શકે છે. પાણી માટે આ તાપમાન 100°C = 273+100°C = 373 કેલરી છે. 2. બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. તેનો અર્થ પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાનને અને એક વાતાવરણ દબાવે એક કિલોગ્રામ પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે. 373 કેલરી તાપમાનને પાણીની બાષ્પના કણોમાં તે જ તાપમાનને પાણીના કણો કરતાં વધુ ઊર્જા હોય છે. આથી ગરમ પાણી કરતાં તેની વરાળથી વધુ દજાય છે. પાણીની બાષ્પભવન ગુપ્ત ઉષ્મા 2.25×10^5 જેટલી કેજી હોય છે. પ્રશ્ન 25. દ્રવ્ય અવસ્થા પર તાપમાનના ફેરફારની અસર. ઉત્તર. તાપમાન બદલાતા પદાર્થનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં નીચે મુજબ રૂપાંતર થાય છે. ઠંડુ કરતા શું થાય છે? તો કે ઘન અવસ્થા, ત્યાર પછી પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. તો ઉષ્મા આપવાથી શું થાય છે? તો કે ઘન અવસ્થામાંથી ઉષ્મા આપવામાં આવે તો પ્રવાહી અવસ્થા, અને પ્રવાહી અવસ્થામાંથી ઉષ્મા આપવામાં આવે તો વાયુ અવસ્થા. તેનું ઉલટું, જો વાયુ અવસ્થાને ઠંડુ કરતા શું આવે છે? પ્રવાહી અવસ્થા. અને પ્રવાહી અવસ્થાને ઠંડુ કરતા આવે છે ઘન અવસ્થા. તો આ ઠંડુ કરતા અને ગરમ કરતા આ અવસ્થા મળે છે. પદાર્થને ગરમ કરતા તેની અવસ્થા બદલાય છે. ગરમ કરવાથી પદાર્થ ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુ એટલે કે બાષ્પમાં રૂપાંતરિત થાય છે. પરંતુ કેટલાક એવા પદાર્થો છે કે જે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના ગરમી મળતા ઘન અવસ્થામાંથી સીધા જ વાયુ અવસ્થામાં અને ઠંડા પડતા પાછા ઘન અવસ્થામાં રૂપાંતરિત થાય છે. આવા પદાર્થોને ઉધર્વપાતી પદાર્થો કહે છે. ત્યાર પછીનો આપણે હેતુ છે ઉધર્વપાત પામતા પદાર્થોનો અભ્યાસ કરવો, જેમાં થોડું કપૂર અથવા એમોનિયમ ક્લોરાઇડ લો, તેનો બારીક ભૂકો કરી તેને ચાઇના ડિશમાં મૂકો. એક કાચની ગળણીને ઊંધી કરીને આ વાસણ પર મૂકી દો.
આ ગળણીના છેડે નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રૂનું પૂમડું લગાવો. હવે તેને ધીરે ધીરે ગરમ કરો અને ધ્યાનથી અવલોકનો. ઉપયુક્ત પ્રવૃત્તિ દ્વારા તમે ક્યાં નિષ્કર્ષણ પર આવ્યા? નિષ્કર્ષણ: ઘન પદાર્થને ગરમ કરતા તેનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયા વિના સીધે સીધું જ વાયુ અવસ્થામાં તેમજ ઠંડુ પાડતા ફરીથી પાછા ઘન અવસ્થામાં રૂપાંતર થવાની ક્રિયાને ઉદ્ધર્વપાત કહે છે. દબાણ ફેરફારની અસર. પ્રશ્ન 26. વાયુના દબાણ એટલે શું? દબાણના માપન માટેના એકમો જણાવો. પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ લગતા બળને વાયુનું એક દબાણ કહે છે. દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ. દબાણ માપના એકમો. વાયુનું દબાણ માપવા માટેના એકમ વાતાવરણ એટલે કે એટીએમ છે. દબાણનો એસઆઈ એકમ પાસ્કલ એટલે પીએ છે. એક એટીએમ બરાબર 1.01 × 10^5 પીએ. વાતાવરણમાંના હવાના દબાણને વાતાવરણીય દબાણ કહે છે. દરિયાની સપાટી પર વાતાવરણીય દબાણ એક વાતાવરણ છે અને તેને સામાન્ય વાતાવરણીય દબાણ કહે છે. પ્રશ્ન 27. દ્રવ્ય અવસ્થા પર દબાણના ફેરફારની અસર સમજાવો. ઉત્તર: નિયત તાપમાને દ્રવ્ય અવસ્થા ખાસ કરીને વાયુ અવસ્થા પર દબાણ વધારવામાં આવે તો વાયુના ઘટક કણો એકબીજાની વધુ ને વધુ નજીક આવવા પ્રયત્ન કરશે. દબાણ વધતા વાયુનું પ્રવાહીમાં અને અંતે ઘનમાં પણ રૂપાંતર થઈ શકે છે. પ્રશ્ન 28. વાયુના પ્રવાહીકરણ એટલે શું? ઉત્તર: નિયત જથ્થાના વાયુના દબાણ વધારવાથી અને તાપમાન ઘટાડવાથી તેનું પ્રવાહીમાં રૂપાંતર થઈ શકે છે. આ ક્રિયાને વાયુનું પ્રવાહીકરણ કહે છે. પ્રશ્ન 29. ઘન CO2ને સૂકો બળપ શા માટે કહેવામાં આવે છે? ઉત્તર: જો વાતાવરણીય દબાણ એક વાતાવરણ હોય તો ઘન CO2 પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના સીધો જ વાયુ અવસ્થામાં પરિવર્તિત થઈ જાય છે. તે જ કારણે ઘન CO2ને સૂકો બળપ કહે છે. પ્રશ્ન 30. દ્રવ્યની ત્રણેય અવસ્થાઓનું આંતરિક રૂપાંતર જણાવો. ઉત્તર: પદાર્થની અવસ્થાઓ એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ દબાણ અને તાપમાન દ્વારા નક્કી થાય છે. ઘન છે તેનું ગલનબિંદુ, પ્રવાહીનું ગલનબિંદુ બાષ્પીભવન થઈને ક્યાં આવશે? તો કે વાયુ સાથે. અને તે પાછું ફરતા શું થશે? તો કે ઉદ્ધર્વપાત અથવા તો ઉદ્ધર્વપાતક. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી આ ચેનલ CD એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આનો બીજો ભાગ છે એ તરત જ બીજે દિવસે અપલોડ થઈ ગયો હશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.